डिस्क्रिप्शन માં લિંક છે એ લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે અને એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે મારી સાથે જોડાઈ જશો એ લિંક ઉપર તમારે લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તે બાદ તમે મારી સાથે આ લાઈવ શો માં જોડાઈ જશો તો ફટાફટ મારી સાથે આ શો માં જોડાઓ આ શો ડેલી 3.5 કલાકે રહેશે ડિજિટલ પેજ ઉપર અને રોજ મારી સાથે ગૂગલ કોણ T20 ના તે તમે ભાગ લઈ શકશો અને ફરી એક વખત જે લોકો મારી સાથે જોડાવા માંગે છે તે લોકો ડિસ્ક્રિપ્શન માં લિંક છે એ લિંક ઉપર તમે ક્લિક કરીને જોડાઈ શકો છો ઓકે જતીન આપણી સાથે જોડાયેલ છે હાય જતીન નમસ્તે મેડમ નમસ્કાર જતીન તમને આઈપીએલ માં કેટલો ઇન્ટરેસ્ટ છે સારો એવો ઇન્ટરેસ્ટ છે મેડમ અને ફેવરિટ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ વાવ અને ફેવરિટ પ્લેયર એમએસ ધોની વાહ માહી એક મિનિટ થોડું વોલ્યુમ સ્લો રાખ સોરી મેડમ ઓકે તો તમને આઈપીએલ વિશે તમે પૂરા જાણકારી છે તમને કે આઈપીએલ માં શું હોય છે ને શું નહીં 2007 થી મેડમ વાવ ચલો તો તમે જોડાયા છો તો તમારી સાથે આપણે શો ની શરૂઆત કરી દઈએ થેન્ક યુ લાઈટ તો ચાલુ રાખ ઓકે આ આજે પેમ્પલેટ છે તમને દેખાઈ રહ્યું છે ક્લિયર યસ ઓકે આ T20 2008 માં પહેલી મેચ કઈ બે ટીમ વચ્ચે રમાઈ હતી આરસીબી વર્સિસ કેકેઆર કેકેઆર વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ આરસીબી વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ આરસીબી વર્સિસ આરઆર ઓકે આપની સાથે ત્રિવેદી વિશાલ પણ જોડાઈ ચૂક્યા છે વિશાલ એક મિનિટ માટે તમે ઓકે ફરી એક વખત જોડાશે ઓકે તો જતીન શું હશે તમારો જવાબ કોઈ લાઈફલાઈન છે મેડમ કે આપી દેવાનો જવાબ ઓ આમ તો તમે એવું કહેતા હતા કે તમને બધી જાણકારી છે પછી 2008 થી મેડમ કેટલા વર્ષ થઈ ગયા 13 યર્સ રાઈટ ઓકે ચલો આપણે બી અને સી નો ઓપ્શન કાઢી નાખીએ એ અને ડી નો રાખીએ હવે તો તમે કહી શકો છો કે આમાંથી કયો સાચો જવાબ છે ઓકે તો આન્સર ઇઝ એ ઓકે આરસીબી વર્સસ કેકેઆર યસ લોક કિયા જાય લોક કિયા જાય મેડમ ઓકે તો તમારો જવાબ સાચો છે તો લાઈફલાઈન આપી એટલે સાચો જ પડવાનો હતો થેન્ક યુ મેડમ થેન્ક યુ ઓકે હવે નેક્સ્ટ સવાલ એ છે કે T20 2008 માં પહેલી મેચ આરસીબી વર્સસ કેકેઆર માં કઈ ટીમ વિજેતા બની હતી આરસીબી કે પછી કેકેઆર કેકેઆર ઓકે આ તો સવાલ તમારો એકદમ સાચો છે ઓકે વિશાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હાય વિશાલ હાય હાય ઓકે વિશાલ તમને આઈપીએલ માં કેટલો ઇન્ટરેસ્ટ છે બહુ પહેલેથી જ પહેલેથી જ જોઉં છું ઓકે તમારો ફેવરિટ ટીમ કઈ છે ચેન્નઈ સુપર કિંગ્સ CSK ઓકે બધાને ચેન્નઈ સુપર કિંગ્સ વધારે ગમે છે અને ફેવરિટ પ્લેયર ધોની એમએસ ધોની ચાલો તો જતીન અને વિશાલ તમારા બંનેની ટીમ પણ ફેવરિટ એક જ છે અને પ્લેયર પણ ચલો તમારી સાથે આગળ વધીએ વિશાલ હવે તમે જવાબ આપો T20 2011 માં એક ઓવરમાં સૌથી વધારે રન કયા પ્લેયરે કર્યા હતા ઓકે જતીનને જવાબ ખબર છે પણ વિશાલ તમે આપો ક્રિસ ગેલ કેટલા રન કર્યા હતા જવાબ તમારો સાચો છે કેટલા રન કર્યા હતા જે અત્યાર સુધી ક્રિસ ગેલના સૌથી હાઈએસ્ટ સ્કોર છે એમાં ઓપ્શન મળશે ઓપ્શન જતીન તમને ખ્યાલ છે 189 189 બહુ વધારે પડતા તમે જતા રહ્યા ઓપ્શન આપી દે મેડમ ઓકે 170 165 યા 175
તો ભાઈ વિશાલ માટે છે ને, વિશાલ માટે ક્વેશ્ચન છે. વિશાલ 165 170 યા 175? 175. તમે આજુબાજુ, ચલો હું જણાવી દઉં, 175 રન જે અત્યાર સુધી તેમના સૌથી હાઈએસ્ટ સ્કોર માનો એક છે. ચલો આગળ વધીએ. T20 2011 માં સૌથી વધારે 6 કયા પ્લેયરે ફટકાર્યા છે મુરલી વિજય એમ એસ ધોની વીરેન્દ્ર સહેવાગ ક્રિસ ગેલ જતિન તમે ક્રિસ ગેલ એટલા એના માટે બી ઓપ્શન ઓકે ચલો 40 44 35 કે 60 તેંડુલકર. વિશાલ સલમાન તમે બી સાચો જવાબ આપ્યો છે અને વિશાલ તમે બી સાચો જવાબ આપ્યો છે. સાચો જવાબ છે સચિન તેંડુલકર. ફરી એક વખત આગળ વધી. T20 2013 માં પહેલી મેચ કઈ ટીમ વચ્ચે રમાઈ? દિલ્હી ડેડેવિલ્સ, KKR, દિલ્હી ડેડેવિલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી ડેડેવિલ્સ મુંબઈ ઇન્ડિયન્સ કે દિલ્હી ડેડેવિલ્સ રાજસ્થાન રોયલ? ટ્રિકી ક્વેશ્ચન છે મેડમ. તો એસી 2013 માં પહેલી મેચ સી ડીસી વર્સસ એમઆઈ. ફરી વિચારી લો વિશાલ. ઓકે મુકેશ પટેલ આપણી સાથે જોડાય છે. મુકેશભાઈ હેલો. હો આ મુકેશભાઈ તમને આઈપીએલ કેટલી ગમે છે? કોણ? હેલો મુકેશભાઈ મારો અવાજ આવે છે? હા બોલો બોલો બોલો. આઈપીએલ તમને કેટલી ગમે છે? આઈપીએલ ગમે છે ને બહુ જ. એટલે તમારી ફેવરિટ ટીમ? મુંબઈ ઇન્ડિયન્સ. ઓકે ફેવરિટ પ્લેયર? ફેવરિટ પ્લેયર રોહિત શર્મા. ઓકે આ મુકેશભાઈ એક તમે ક્યાંક સારી જગ્યા ઉપર બેસી જાઓ. ઓકે ઓકે તો આ સવાલ તમને જ પૂછવામાં આવે પછી તમે એક વખત બેસી જાઓ એટલે બોલો. ઓકે મુકેશભાઈ આ સવાલ તમારા માટે છે. T20 2013 માં પહેલી મેચ કઈ બે ટીમ વચ્ચે રમવામાં આવી હતી? ઓપ્શન એ બી સી કે ડી. તમને ઓપ્શન દેખાઈ રહ્યા છે પ્રોપર? 2013 માં તો કઈ અહીંયા બધા કોમેન્ટ માં બધા આન્સર આપી રહ્યા છે. હવે આ સવાલ તમારા માટે છે જતિન. T20 2013 માં પહેલી મેચ દિલ્હી ની ટીમ માંથી કયા પ્લેયરે સૌથી વધુ રન કર્યા? ડેવિડ વોર્નર, મહેલા જયવર્ધને, ઇરફાન પઠાણ, આશિષ નેહરા? બી મહેલા જયવર્ધન. વાવ તમારો જવાબ એકદમ સાચો. આગળ વધીએ. હવે વિશાલ તમારા માટે T20 2014 માં સૌથી વધારે સિક્સ કયા પ્લેયરે ફટકારી હતી? યુવરાજ સિંહ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, યુસુફ પઠાણ? યુવરાજ સિંહ. યુવરાજ સિંહ. ફરી એકવાર વિચારી લો. 2014
ઓકે જતીન ગ્લેન મેક્સવેલ બિલકુલ જતીન તમારો જવાબ એકદમ સાચો આગળ વધીએ ઓકે ટી20 2008માં રાજસ્થાનના કયા પ્લેયરે વિજયી રન બનાવ્યા હતા રાજસ્થાન ટીમ માટે યુસુફ પઠાણ ગ્રીમ સ્મિથ સોહેલ તન્વે અને શેન વોન ફટાફટ કોમેન્ટો આવી રહી છે જિગ્નેશભાઈ તમે સાચો જવાબ આપી રહ્યા છો પરંતુ આપણે જતીન પાસે જઈએ જતીન તમારો રાઉન્ડ હતો બી ગ્રીમ સ્મિથ ફરી એક વખત વિચારી લો ચલો વિશાલ તમારી પાસે તમને ખબર છે મને 2008 ની ખબર ત્યારે હું બહુ નાનો હતો 2011 નું પૂછો 2015 પછી નું તો ખબર હોય શેન વોન અચ્છા એટલે તો તમારા માટે અમારે સ્પેશિયલી બધું ગોઠવવાનું એમ શેન વોન મેડમ ઓકે તમારા બંનેનો જવાબ ખોટો છે પરંતુ અહીંયા કોમેન્ટમાં જિગ્નેશ દેસાઈ કે જેઓ એ ઓપ્શન કહી રહ્યા છે જિગ્નેશભાઈ તમારો જવાબ સાચો છે યુસુફ પઠાણ સાથે સાથે રાજેશભાઈ સાકરિયા તમારો પણ જવાબ સાચો છે આગળ વધીએ હવે સવાલ જે હશે એ વિશાલ તમારા માટે હશે આ ટી20 2008માં કઈ ટીમ વિજેતા બની હતી હવે એવું લાગે છે કે ઘણીઓ ખૂબ ના હા કેમ હવે હવે નાના નથી તમે એકદમ ઈઝી સવાલ હોય એટલે નાના ના હોય અરે અઘરો સવાલ હોય એટલે કે અમે ત્યારે નાના હતા એ ના પ્લેયર ની તો ખબર હોય ને ઓકે ચલો હવે જતીન તમારી પાસે આવીશ T20 2008 ની ફાઇનલ કયા શહેરમાં રમાઈ મુંબઈ ગ્રેટ તમારો જવાબ એકદમ સાચો છે ઓકે હવે આ સવાલ છે વિશાલ માટે વિશાલ 2019 માં તો તમે મોટા હતા ને ચલો T20 2019 ની ફાઇનલ મેચ કયા શહેરમાં રમાઈ મુંબઈ ચેન્નઈ હૈદરાબાદ કલકત્તા લાઈફલાઈન એ અને ડી કાઢી નાખીએ બી અને સી રાખીએ બી અને સી ચેન્નઈ 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 ઓહો હો લાઈફલાઈન માં તમે ખોટું બોલી ગયા ઓકે જતીન હવે તો તમને આવડવાનું જ છે એક જ ઓપ્શન બાકી રહ્યો કે આવડે ચલો જગદીશ પરમાર અહીંયા કે તમે સાચો જવાબ આપ્યો છે સાથે સાથે સુજલ તમે પણ સાચો જવાબ આપ્યો છે સાચો જવાબ આવે હૈદરાબાદ હવે આ છેલ્લો સવાલ છે એ આપણે જતી તમને પૂછી લઈએ કે ટી20 2019માં સૌથી વધારે ફોર કયા પ્લેયરે ફટકાર્યા શિખર ધવન રોહિત શર્મા વિરાટ કોહલી ડેવિડ વોર્નર ઓકે વિશાલ તમારો જવાબ શું હશે શિખર ધવન ઓકે વિશાલ તમે એકદમ સાચો જવાબ આપ્યો 2019માં ફોર જે છે એ શિખર ધવન ના હતા ઓકે તો આજની આ ગેમ અહીંયા સમાપ્ત થઈ જતીન અને વિશાલ તમને બંનેને હું કોઈ એકને વિરુદ્ધ નહીં આપું પરંતુ તમે ઇક્વલ રમ્યા છો આવતીકાલે ફરી એક વખત આપણે 3:30 કલાકે મળીશું આ જ શો માં ફરી એક વખત જોડાજો અને તમારો આઈપીએલ નો ઇન્ટરેસ્ટ વધારજો ત્યાં સુધી જતીન તમે જોડાયા આભાર વિશાલ તમે જોડાયા તે બદલ પણ આભાર દર્શકો ફરી એક વખત આ શો લઈને આવીશું આવતીકાલે ફરી એક વખત 3:30 કલાકે ત્યાં સુધી જોડાયેલા રહો ટીવી 9 ના ડિજિટલ ફીસ સાથે નમસ્કાર